आज हमें वडोदरा नी करी ग्रामीण विस्तारों में कोरोना वखरी रहो छे। कोरोना ने नाथवा माटे तंत्र द्वारा पगला पण भराई रहा छे। शहर नजीक आवेला ग्रामीण विस्तारों में कोरोना ना वधु केस नोंधाया छे। वडोदरा नी ज वात करीए तो त्यां भायली, कोयली, सेवासी, उंडेरा जेवा विस्तारों के ज्यां कोरोना ना केस वधी रहा छे। भायली नजीक रायपुरा, गोकलपुरा, रामपुरा अने महापुरा में केसेस वधु सामे आवी रहा छे। हवे आरोग्य विभाग द्वारा ग्रामीण विस्तारों माटे विशेष टीम बनावाई छे। वडोदरा ग्राम्य विस्तारों की वधु जानकारी मारा संवाददाता युनुस काजी आपी रहा छे। युनुस, वडोदरा ग्राम्य विस्तारों में शुं स्थिति छे अत्यारे? विधि, आम तो वडोदरा शहर में कोरोना केस सतत वधी रहा था। प्रारंभिक तबक्का में शहर ने अड़ीने आवेला ग्रामीण विस्तारों से त्यां पण कोरोना केसों वध्या हता, परंतु आज गामों से शहर ने अड़ीने आवेला गामों साथे संकळायेला जे नाना गामों से त्यां हवे संकट घेरू बनी रह्यु छे अने आ विस्तारों की अंदर कोरोना केसों वधी रह्या छे। अत्यारे आप जे दृश्य जोई रह्या छो ते भायली गामना छे के जेनो ताजेतरमां ज वडोदरा म्युनिसिपल कोर्पोरेशन में समावेश करवामां आवेलो छे। अने अहीं आ आसपासनो जे विस्तार छे ते जिल्ला पंचायत हस्तकना विस्तारों छे। आ विस्तारों अंदर चिंताजनक रीते केसों वधी रह्या छे। रायपुरा, गोकलपुरा जेवा जे गामों छे त्यां केसोनी संख्या वधु छे। जो के ग्रामीण लोको में जागृति छे अने अगाउथी ज तेओए जे धंधा रोजगार छे તેઓને સીમિત રાખ્યા હતા અને બજારો બંધ કરી દીધા હતા। ભાયલી અને આસપાસના વિસ્તારોમાં જે રીતે કોરોનાના કેસો વકરી રહ્યા હતા તેને કારણે લોકો દ્વારા સ્વયંભૂ વિવિધ પગલાં લેવામાં આવતા હતા અને સંક્રમણ ન વધે તે માટે વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા। આજે ભાયલી ગામ છે અત્યાર સુધી 100 જેટલા કેસો આવી ચૂક્યા છે અને લગભગ 5થી વધુ લોકોના કોરોનાને કારણે મોત પણ થઈ ચૂક્યા છે। ગામના જે લોકો છે તેઓની સાથે વાત કરીશું, કેટલી ચિંતા થાય છે જે રીતે હવે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વકરી રહ્યો છે। કોરોના વકરી રહ્યો છે તો સરકારે હવે વહેલામ વહેલી તકે લોકડાઉન કરી દેવું જોઈએ, જેથી કરીને એ થઈ જાય। લોકડાઉન ના કરે તો જે નાગરિકો ગામની બહાર કે બજારમાં નીકળતા હોય એના આધાર કાર્ડ ચેક કરવા જોઈએ અને એરિયા સિવાયનો વ્યક્તિ બીજા એરિયામાં ના જઈ શકે એવા પગલાં લે, તો બિનજરૂરી જે લોકો કામ વગરના છે એ બહાર ના નીકળે તો કોરોના ઉપર ઓટોમેટિક એ પગલાં લેવાય। જે શહેરમાં તો કોરોના હતો, ગામડામાં નહોતો એટલો બધો, પણ આ વખતે શું લાગે છે કેમ આટલો બધો વકરી રહ્યો છે? સરકારે લોકડાઉન કર્યું નથી એટલે ઓછા કેસ હતા એમાં લોકડાઉન કર્યું હતું, આ વધારે કેસ છે એમાં લોકડાઉન કર્યું નથી। એમના મગજમાં કઈ રહી ભરાઈ ગઈ છે એ ખબર નથી પડતી। મિની લોકડાઉન તો જારી કરેલું જ છે, તમે લોકોએ પણ દુકાનોને બંધ કરી છે, કેમ, શું પરિસ્થિતિ, જવાબદાર શું? જવાબદાર નાગરિક તરીકે સરકારના આદેશો છે એમની ગાઈડલાઇન્સનું અમે પાલન કરીએ છીએ, સમગ્ર ગામ પાલન કરે છે। ગામની બધી દુકાનો ખાલી દૂધ ડેરી સિવાય, દૂધ ને દવાખાના ને મેડિકલ સ્ટોર સિવાય સદંતર બંધ છે। દુકાનોને બંધ રાખેલું છે છતાં પણ કેસો વધી રહ્યા છે, કેસો આવી રહ્યા છે, શું કરવું જોઈએ હજુ આ કેસો ના થાય? લોકોએ પણ શું કરવું જોઈએ? લોકોએ સમજવું જોઈએ અને ઇન્જેક્શન લેવા જોઈએ જેથી કરીને આને ટેસ્ટિંગ કરાવવું જોઈએ। પરંતુ જે ભાડુઆતો અને એ લોકો જે નોકરી પર જીવે છે એ સળંતર ચાલુ રહે છે, જેના કારણે વધતો જાય છે। બાકી આને જો લોકડાઉન કરવામાં આવે અને સળંતર બંધ કરવામાં આવે તો એ નાથી શકાય એમ છે। સરકારે ટેસ્ટિંગની અહીંયા કીટ વધારે મોકલવી જોઈએ અને ઇન્જેક્શન વધારે મોકલાવે, જેને કારણે ગામ મોટું છે ને આજુબાજુના સિટીના પણ લોકો મરાવા આવે છે। તો વેક્સિન વધારવાથી શું અને વેક્સિન આપવાથી કોરોના કંટ્રોલમાં આવી જશે? આ વેક્સિન આવવાથી કોરોના મટી જાય છે, ઓછો થાય છે, અને હજી બીજી પરખોળ વસ્તી છે એ વેક્સિન લેતી નહીં, એમને એવું કહે છે કે વેક્સિન લેવાથી મરી જવાય છે, એટલે મજૂરિયાત વર્ગ, એટલે એ લોકો વેક્સિન લેતા નથી। હું સરકારી દવાખાના 3 મહિનાથી સેવા આપું છું અને વેક્સિનનો અને એનો એટલો બધો કકળાટ છે કે પૂરતી વેક્સિન આવતી નથી અને ગવર્મેન્ટ જાહેરાત કરે છે કે 48-45 વાળા, ઘણી વખત સેકન્ડ ડોઝ વાળા હોય છે, ફર્સ્ટ ડોઝ વાળા, આવી રીતે ગ્રામીણ વિસ્તારોમાં જે કોરોનાનો વકરી રહ્યો છે તેને કારણે જે શ્રમજીવી લોકો છે તેઓમાં જાગૃતિનો અભાવ છે અને જે સ્વયંશિસ્ત જાળવવી જોઈએ, બહાર નહીં નીકળવું જોઈએ, તેના કારણે આ ગ્રામીણ વિસ્તારોની અંદર પણ વકરી રહ્યો છે। પરંતુ લોકોએ હવે વેક્સિન લેવી જોઈએ તેવું પણ ગ્રામીણ લોકો માની રહ્યા છે, પરંતુ ચિંતાજનક બાબત એ છે કે હવે શહેર તરફથી કોરોના વડોદરાના ગ્રામીણ વિસ્તારોમાં વકરી રહ્યો છે। તંત્ર દ્વારા જરૂરથી પગલા લેવામાં આવ્યા છે, પરંતુ અહીં જરૂર છે જાગૃતિનો અને સ્વયંશિસ્ત અને વધુ કડક પગલા લેવાની માંગણી પણ અત્યારે સ્થાનિકો કરી રહ્યા છે।